विद्यार्थी मित्रों, वेरी गुड मॉर्निंग टू ऑल ऑफ यू। धोरण 12 चैप्टर नंबर 2 द्रावणों ની અંદર આપણે વાત કરતા હતા। આગળના લેક્ચર ની અંદર આપણે લગભગ પ્રવાહી દ્રાવણો માટેનું કાર્ય પૂરું કર્યું, બરાબર। પહેલા આપણે સૌપ્રથમ વાત કરી હતી પ્રવાહી દ્રાવણ માટે, ત્યાર પછી આપણે ઘન પ્રવાહી માટેની વાત કરી, અને પ્રવાહી ની પહેલા આપણે વાયુ પ્રવાહી માટે વાત કરી છે। વાયુ પ્રવાહી માટે હેન્ડીનો નિયમ ભણ્યા, પ્રવાહી પ્રવાહી માટે આપણે રાઉલ્ટનો પહેલો નિયમ ભણ્યા, અને ઘન પ્રવાહી માટે આપણે રાઉલ્ટનો બીજો નિયમ છે ભણ્યો। તો આ ત્રણેય નિયમો ખૂબ જ અગત્યના છે। બોર્ડની એક્ઝામમાં હેન્ડીનો નિયમ પૂછવાની શક્યતા સૌથી વધારે, એટલા માટે હું આપું છું, કારણ કે લગભગ મારા ખ્યાલથી અત્યાર સુધી મેં હેન્ડીનો નિયમ પૂછાયેલો નથી, એટલે એ પૂછવાની સંભાવના એ સૌથી વધારે મને દેખાય છે થિયરીના ભાગ સ્વરૂપે। હવે આપણે એ ત્રણેય નિયમો પૂરા કર્યા પછી એક ટોપિક જે જોવાનું છે કે રાઉલ્ટના નિયમના આધારનો ટોપિક છે આપણો આદર્શ અને બિન આદર્શ દ્રાવણ। આદર્શ અને બિન આદર્શ દ્રાવણ, કે આદર્શ દ્રાવણ કોને કહેવાય અને બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય, એના માટેની આપણે ચર્ચા એ આજના લેક્ચર ની અંદર કરવાનું છે કે ભાઈ આદર્શ દ્રાવણ શું છે। કદાચ તમને ખબર હશે, આગળ મેં તમને સ્વાધ્યાયનો છેલ્લો દાખલો કરાવ્યો રાઉલ્ટના પહેલા નિયમ, ત્યારે મેં તમને આદર્શ દ્રાવણ સમજાવ્યું કે આદર્શ દ્રાવણ કોને કહેવાય અને બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય। હું પહેલા આદર્શ દ્રાવણ માટેની જો તમને વાત કરું કે ભાઈ આદર્શ દ્રાવણ એટલે શું, તો કે ભાઈ આદર્શ દ્રાવણ એને કહેવાય કે સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જે દ્રાવણ રાઉલ્ટના નિયમનું પાલન કરે તેવા દ્રાવણને આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે, બરાબર। આપણે શેની વાત કરીએ છીએ અત્યારે, આદર્શ દ્રાવણ શેની વાત કરવાના છીએ આપણે અત્યારે, બિન આદર્શ નહીં પણ કરશું, પણ અત્યારે આપણે જનરલી ચર્ચા કરી કરીએ છીએ આદર્શ દ્રાવણ। આદર્શ દ્રાવણ તમને શું યાદ છે કે સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જે દ્રાવણો રાઉલ્ટના નિયમનું પાલન કરે તે આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે। હવે આપણે પ્રશ્ન થાય છે રાઉલ્ટના નિયમનું પાલન કરે અથવા તો સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન, મતલબ કે જ્યારે તમે પ્રવાહીની અંદર પ્રવાહી ઉમેરો છો, બરાબર, કે પ્રવાહીની અંદર વાયુ ઉમેરો છો, કે પ્રવાહીની અંદર ઘન ઉમેરો છો, એ ઉમેર્યા પછી જ્યાં સુધી સંતુલનનો ગાળો આવે, જ્યાં સુધી સંતુલન સ્થપાય ત્યાં સુધીનો ગાળો એટલે સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જે દ્રાવણો રાઉલ્ટના નિયમનું પાલન કરે એને આદર્શ દ્રાવણ કહેવાય, બરાબર છે। એનો મતલબ એ શું થયું કે માનો તમે એ અને બી નામના બે પદાર્થો માટેની ચર્ચા કરો છો, કોની માટેની વાત કરો છો તમને, એ અને બી નામના પદાર્થ, એ અને બી પદાર્થ માટે હું કહું તમને, જેમાં એ છે એ તમારો દ્રાવ્ય છે અને બી છે એ તમારો દ્રાવક છે। રાઉલ્ટનો કયો નિયમ છે એના માટે હું ચર્ચા નથી કરતો, પણ એવું કહું છું કે બે પદાર્થ મારી પાસે છે એ અને બી, એ છે એને હું કહું છું દ્રાવ્ય અને બી છે એને હું કહું છું દ્રાવક, બરાબર છે। તો જ્યારે આની અંદર ફર્ધર પાછા બે નિયમ એવા ઉમેરે કે આ ત્યારે જ આદર્શ દ્રાવણ કહેવાય કે જ્યારે ડેલ્ટા એચ મિક્સ ઇક્વલ ટુ 0 અને ડેલ્ટા વી મિક્સ ઇક્વલ ટુ 0। ડેલ્ટા એચ મિક્સ 0 એનો મતલબ શું, મિક્સ એટલે કે દ્રાવ્ય અને દ્રાવક જ્યારે ઉમેરાય છે એ દરમિયાન ડેલ્ટા એચ મિક્સ ઇક્વલ ટુ 0 મતલબ પ્રક્રિયા ઉષ્મા શોષક કે ઉષ્મા ક્ષેપક ન હોવી જોઈએ, ક્યારે જ્યારે દ્રાવ્ય અને દ્રાવકને એકબીજાની અંદર ઉમેરવામાં આવે છે ત્યારે એ પ્રક્રિયા ઉષ્મા શોષક પણ ના હોવી જોઈએ, ઉષ્મા ક્ષેપક પણ ના હોવી જોઈએ। તમને ખબર છે કે ઇક્વલ ટુ 0 તો જ નહીતર ન થાય। સેકન્ડ વન, ડેલ્ટા વી મિક્સ ઇક્વલ ટુ 0 મતલબ કે જ્યારે દ્રાવ્ય અને દ્રાવકને તમે ઉમેરો છો ત્યારે કદમાં વધારો પણ ના થવો જોઈએ અને કદમાં ઘટાડો પણ ના થવો જોઈએ। તો આમ તો વધે, પણ તમે 50 ml દ્રાવ્ય હોય ને તમે 50 ml દ્રાવ્ય નાખો તો 100 તો થાય, પણ એમાં 101 કે 99 ઘટવું પણ ના જોઈએ ને વધવું પણ ન જોઈએ, તો જ એ દ્રાવણ છે ને કેવું દ્રાવણ કહેવાય, આદર્શ દ્રાવણ કહેવાય, નહીતર એને આદર્શ દ્રાવણ કહેવામાં આવતું નથી। હવે જે એ ની અંદર તમે બી નાખો છો ત્યારે આંતરઆણ્વીય પારસ્પરિક ક્રિયાઓ થાય, કેવી થાય, દાખલા તરીકે હું તમને શું કહેવા માંગુ છું કે ધારો કે આ તમારી પાસે એક પાત્ર છે, આ પાત્રની અંદર આ રેડ છે એ હું એ કહું છું,
બરોબર અને બ્લેક છે એને હું બી કહું છું બરોબર રેડ છે એને શું કહું છું હું એ અને બ્લેક છે એને હું શું કહું છું બી બરોબર હવે તમને ખબર પડી ગઈ કે આ પાત્રને સપ્રદાનો બંધ કરી દો તો બંધ પાત્રની અંદર આપણે વાત કરીએ તો જ્યારે એ અને બી હું એક બંધ પાત્રની અંદર લઈ જ્યારે કોની કોની વચ્ચે પ્રક્રિયા થાય તો કે ત્રણ સંભાવનાઓ છે એ એ વચ્ચે પારસ્પરિક ક્રિયા થાય બીજું બી બી વચ્ચે પારસ્પરિક ક્રિયા થાય અને ત્રીજું તો કે એ અને બી વચ્ચે એટલે બી એ ઓકે બી લખો જાય બરાબર ખાલી દ્રાવ્ય દ્રાવ્યના કણો છે એકબીજા પર આકર્ષણ પણ કરે દ્રાવક દ્રાવક કણો પણ આકર્ષણ કરે અને ત્રીજી કન્ડિશન દ્રાવ્ય અને દ્રાવક કણો વચ્ચે પણ આંતરાણ્વીય આકર્ષણ છે તમને જનરલી જોવા મળે હવે જો આ ત્રણેય આદર્શ દ્રાવક તો બે પેલા શું કીધું કે એ ની અંદર બી ને હવે ત્યારે હું કયો કે મેં એવા બી ને એટલે એ અને બી થયું નહીતર એ ને બી થવાનું નહોતું બરોબર તો આદર્શ દ્રાવક ક્યારે બને તો કે જ્યારે એ એ અને બી બી વચ્ચેની આકર્ષક આંતરક્રિયાઓ એ અને બી જેટલી હોય ત્યારે જે દ્રાવક બને એ દ્રાવકને આદર્શ દ્રાવક ફરી પાછું કહું છું કે દ્રાવ્ય દ્રાવ્ય વચ્ચેની આકર્ષક આંતરક્રિયા અને દ્રાવક દ્રાવક વચ્ચેની જે આકર્ષક આંતરક્રિયાઓ છે એ કોને સમાન હોય તો કે દ્રાવ્ય દ્રાવકના અણુઓને સમાન હોય બરોબર ત્યારે જે દ્રાવણ બને એને કેવું દ્રાવણ કહેવાય આદર્શ દ્રાવણ કે અસમાન હોવું જોઈએ જુદું ન હોવું જોઈએ કે દ્રાવ્ય દ્રાવ્ય વચ્ચે આકર્ષક ક્રિયા થાય કે દ્રાવક દ્રાવક વચ્ચે થાય એવી જ આકર્ષક આંતરક્રિયા ક્યાં થવી જોઈએ તો કે દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે થવી જોઈએ આ સમાન થાય તો જ આ દ્રાવણ છે એને આદર્શ દ્રાવણ કહેવાય સેકન્ડ વન કહું છું યાદ રાખજો કે આદર્શ દ્રાવણ દુર્લભ બરોબર આદર્શ દ્રાવણ છે એ બહુ ઓછું શક્ય હોય એવું તમે કહી શકો બરાબર આદર્શ દ્રાવણના ઉદાહરણમાં ખાસ તમારે એમસીક્યુ ની અંદર પૂછાઈ જાય છે આદર્શ દ્રાવણના ઉદાહરણો ક્યાં છે તો કે નોર્મલ હેક્સેન અને નોર્મલ હેપ બીજું તો કે બ્રોમોઇથેન અને ક્લોરોઇથેન ત્રીજું આજે તમને સ્વાધ્યાય દાખલા ભણા દે આપણે બેન્ઝીન અને આ જ્યારે એકબીજાની અંદર તમે ઉમેરો ત્યારે ડેલ્ટા એચ મિક્સ ઇક્વલ ટુ 0 થાય ડેલ્ટા ની મિક્સ ઇક્વલ ટુ 0 થાય દ્રાવ્ય દ્રાવ્ય આકર્ષક આંતરક્રિયા અને દ્રાવક દ્રાવક આંતરાણ્વીય આકર્ષક ક્રિયા એ દ્રાવ્ય દ્રાવક આકર્ષક આંતરક્રિયાને સમાન થાય તો જ આ દ્રાવણ છે એટલે આદર્શ દ્રાવણ કહેવાય નહીતર તમે એને આદર્શ દ્રાવણ કોઈ ક્યારે પણ કદાચ નેવર દેખાય કહી શકો નહીં આ ત્રણેયને એક્ઝામ્પલ છે આ જે એક્ઝામ્પલ છે તો જે આપણે જોયું એ સ્વાધ્યાયના દાખલાની અંદર આપણે ભણી ગયા છીએ આપેલું છે સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન જે દ્રાવણો રાઉન્ડના નિયમનું પાલન ન કરે તેને બિન આદર્શ દ્રાવણ કહેવાય બે શક્યતા છે કે જો આ રાઉન્ડના નિયમનું પાલન ન કરે તો એ શક્યતા બે છે રાઉન્ડનો નિયમ શું કહે છે તો કે ભાઈ કોઈ પણ પ્રવાહીની અંદર તમે વાયુ ઉમેરો કે પ્રવાહી પ્રવાહી કે પ્રવાહી ઘન બરોબર છે ખાસ કરી રાઉન્ડનો નિયમ બંને માટે છે પ્રવાહી 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 ઘન તો એના કારણે બાષ્પ દબાણ ઉત્પન્ન થાય અચળ તાપમાને શું થાય બાષ્પ દબાણ ઉત્પન્ન થાય હવે રાઉન્ડના નિયમનું પાલન કરે એનો મતલબ કે એનું આંશિક બાષ્પ દબાણ છે એના મોલ અંશના સમપ્રમાણમાં હોવું જોઈએ બરોબર હવે જ્યારે બિન આદર્શ દ્રાવણ છે મતલબ રાઉન્ડના નિયમનું પાલન થતું નથી તો એનો મતલબ એમ થાય કે જ્યારે બે પદાર્થોને મિશ્ર કરો છો ત્યારે કાં તો બાષ્પ દબાણ છે એ વધે અથવા તો બાષ્પ દબાણ છે એ ઘટે બરાબર છે હવે અહીંયા પછી બે કન્ડિશન
માં આવીને ઊભે બરોબર હવે અહીં હું કહું છું પહેલું કે જો બે પદાર્થને મિશ્ર કરતા જો બાષ્પ દબાણ વધે તો તેને રાઉલ્ટ ના નિયમ થી ઘન વિચલન થાય અને જો બાષ્પ દબાણ ઘટે એને રાઉલ્ટ ના નિયમ થી ઇથેનોલ
અને એસિટોન અને બીજું એક્ઝામ્પલ તમને આપેલું છે કાર્બન ડાયસલ્ફાઇડ અને એસિટોન સેની અંદર તો કે રાઉટના નિયમથી સીધા વિચાર હવે હું તમને સમજાવવા પ્રયત્ન કરું કે શું થાય કે કેવી રીતે માનો સપોઝ આલ્કોહોલની વાત કરો તમે તો આલ્કોહોલને તમે આ રીતે લખી શકો આર ઓ એચ આ બીજો આર ઓ એચ આ ત્રીજો આર ઓ અને એચ એ ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય આ વેલેન્સ કન્ડિશન છે તો અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે હાઇડ્રોજન બંધ થયો આ સીધી વાત કે જો માત્ર એ વાત કે જે અહીંયા મને ઇથેનોલ લો છું અને અહીંયા હું એસિડ લો મે પ્રશ્ન ક્યાં સર્જાય કે પ્રશ્ન ન્યા સમજાય કે એ એચ ને અંતરાંગી હાઇડ્રોજન બંધ ભઈનો બરોબર હવે હતો એનો મતલબ કે એ એચ એની વચ્ચે પ્રબળ બંધ થાય તો બહુ થોડો મુશ્કેલ પડે બી જ એસિટોન ની અંદર ના હોય હાઇડ્રોજન બંધ બરોબર હવે જ્યારે આની અંદર હું એસિટોન નાખો બે એસિટોન શું કરે તો કે આ હાઇડ્રોજન બંધ ને તોડો તો આ હાઇડ્રોજન બંધ ને તોડે એટલે આલ્કોહોલ નો છૂટો પડી ગયો તમને ખબર છે તમારે કે આલ્કોહોલ છે એનો છૂટો પડી એક તો દ્રાવક છે આલ્કોહોલ એસિટોન પણ દ્રાવક છે બરોબર હવે જેને પ્રવાહી પ્રવાહી ભેગા થયો તો સીધી વાત છે કે એ અને બી આલ્કોહોલ એ છે એસિટોન બી છે તો જ્યારે આ બે ભેગા થયા એટલે સીધી વસ્તુ છે કે એ અને બી ની આકર્ષક આંતરક્રિયા જે હતી આંતરણીય જે કંઈ બનો હતા એના કરતા એ બી ના વધી ગયા મુકાવે તો કે એ ને છૂટો પડી નહીં કોણે તો કે બી એટલે થોડી નહીં એટલે પ્રવાહી પ્રવાહી છે છૂટા પડી જાય એના કારણે બાષ્પ દબાણ ઝડપથી વધશે પેલા આલ્કોહોલ બાષ્પ દબાણ ઝડપથી ન વધે સાંભળ કે હાઇડ્રોજન બધી જોડાયેલા બરોબર જ્યારે બી ની અંદર એડ કરવામાં આવ્યો તે હાઇડ્રોજન બંધ ને તોડી નાખો હવે હાઇડ્રોજન બંધ તોડી નહીં કરશો તો કે ઝડપથી બાષ્પ અવસ્થામાં રૂપાંતર પામશે બાષ્પ દબાણ વધશે બરોબર જો તમારે એને ફિગર દ્વારા પોઈન્ટ આઉટ કરવું હોય તો બંને ફિગરો છે એ તમને કંઈ આપેલી હોય કંઈ તમે આવી રીતે એને દર્શાવી શકો તમે ટેક્સ્ટ બુક ની અંદર દર્શાવેલી છે ધન વિચલન અને ઋણ વિચલન માટે બરોબર હું ડાયરેક્ટ નહીં લખેલો છું કે બાષ્પ દબાણ વધશે મોલ રેશિયોની વાત તમે કરો છો બરોબર છે જ્યારે ક્યારે ત્યારે કંઈક આવી રીતે તમારી પાસે આ બાષ્પ દબાણ માટેના આલેખ પર આ બંને બાજુનો સેમ ટુ સેમ આલેખ દોરું છું પણ એ બંને બાજુનો સેમ ટુ સેમ આલેખ છે એ સેના માટેના છે આ મોલ આ બાષ્પ દબાણ આ રાઉટના નિયમનું પાલન કરેલા માટે છે હવે હું આ બંને કે આ લેખનો ફિગર સેના માટે દોરવા છે બિન આદર્શ દ્રાવણ હવે બિન આદર્શ દ્રાવણ તો રાઉટનો નિયમ થી ધ વિચલન ધ કરશે નો મતલબ કે આ જે રેખા મેળી એને વાય મળશે થોડી વધારે આ જે મેળી અને થોડી ઉપર મળશે આ જે રેખા મેળી અને થોડી ઉપર મળશે આ શું દર્શાવે છે કે આ ધ વિચલન દર્શાવે છે શું દર્શાવે છે ધનિત્રમ સાવે જે હતું બાષ્પ દબાણ એના કરતા વધ્યું કારણ કે બીજો ઘટક જે આવ્યો બી એને પેલા ઘટકના હાઇડ્રોજન બંધને તોડ્યું સેમ અહીંયા ઋણ વિચલન માટે વાત કરીશ થોડી વાત પછી મતલબ અત્યારે બરોબર હવે હું જે બીજો ટોપિક લઉં છું એ શું છે તો કે રાઉલ્ટના નિયમથી રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન માટેની મારે વાત કરવી છે કે બંને બોન્ડ સાથે આવે પ્રમાણે કેનો સેટ કરું બરાબર રાઉલ્ટના નિયમથી આપણે ઋણ વિચલન છે એના માટેની મારે વાત કરવી છે કે ભાઈ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન એટલે શું તો કે હવે તમને એ ખબર પડી ગઈ તો કે ભાઈ ઋણ વિચલન ત્યારે થાય કે જ્યારે બાષ્પ દબાણ છે એ કેવું થાય ઓછું હવે બાષ્પ દબાણ ઓછું ક્યારે થાય તો કે જ્યારે હું એ અને બી આ બંને ઘટકોને ભેગા કરું ત્યારે તો આનો મતલબ સીધો એવો થયો કે એ અને બી બી ની આકર્ષક આંતરક્રિયાઓ જે વધારે હશે કોના કરતા એ બી કોના કરતા એ બી કરતા કારણ બરોબર તો કે એ અને બી બી ની આકર્ષક આંતરક્રિયા વધુ હશે કોના કરતા એ બી કરતા ઋણ વિચલન મતલબ બાષ્પ દબાણ ઘટે જે મૂળ બાષ્પ દબાણ હતું પેલા ઘટકોનું એના કરતા પણ જ્યારે બે પ્રવાહીને ભેગા કરો ત્યારે એનું બાષ્પ દબાણ ઘટે છે આવું હું કામ થાય છે કે પેલા જે પ્રવાહીનું બાષ્પ દબાણ હતું બરોબર છે એના કરતા જ્યારે હું એ અને બી ને ભેગા કરું છું ત્યારે એનું બાષ્પ દબાણ વધે છે આવું શા માટે થાય આ વસ્તુને સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ ની અંદર જવું પડશે અને બેસ્ટ એક્ઝામ્પલ છે ફિનોલ અને એનિલ અને
બીજો આપણે એક્ઝામ્પલ તમને આપ્યું છે ક્લોરોફોર્મ અને એસિડ પ્રશ્ન એ કે સર આ કઈ બરોબર ખબર ના પડી કે એઝિયોટ્રોપ એટલે શું
તો કે એઝોટ્રોપનો મતલબ એવો છે કે અમુક જે પ્રવાહી પદાર્થો છે અમુક પ્રવાહી પદાર્થોનું મિશ્રણ એટલે તમે જ્યારે ભેગું કરો બેને ભેગા કરો કોઈ બંધ પાત્રની અંદર તે બંધ પાત્રમાં ભેગા કરો તે બાષ્પ અવસ્થાને પ્રવાહી મતલબ તમને ખબર છે બેને ભેગા કરો એટલે બાષ્પ તમારું ઉત્પન્ન થાય ને પ્રવાહીમાંથી બાષ્પ અને બાષ્પમાંથી પ્રવાહી આ સંતુલન થાય બરોબર પદ્ધતિથી અલગ કરી શકાય સમજો ફરી પાછું કે મેં બે પ્રવાહી પદાર્થોને ભેગા કર્યા બરોબર દાખલા તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ પાણી બંને પ્રવાહી આ બેને ભેગા તો તમને ખબર હોય એ પ્રમાણે કે હાઇડ્રોક્લોરિક એસિડનું તાપમાન કંઈક જુદું હોય અને પાણીનું તાપમાન કંઈક જુદું હોય મતલબ એના ઉત્કલન બિંદુ બેના કેવા હોય હાઇડ્રોક્લોરિક એસિડ પ્રવાહી છે એનું ઉત્કલન બિંદુ પણ જુદું હોય અને પાણીનું ઉત્કલન બિંદુ પણ જુદું હોય બે એટલે હું ભેગા કરું છૂટા એક ચંબુની અંદર એનું પ્રમાણ લઈ લેવાનું વીજ તમારે એને ગરમ કરવાનું ઉપર બરોબર એક પદ્ધતિ આખી ગોઠવી દેવાનું જેના કારણે શું થાય કે જેનું ઉત્કલ બિંદુ નીચું હોય ને પ્રવાહી જે પેલા બાષ્પ પર રૂપાંતર પામે એ બાષ્પ ઠંડી પાડો અને તમે પ્રવાહીને છૂટું પાડી દો મતલબ પાણીનું તાપમાન જે 100 ડિગ્રી સેલ્સિયસ છે અને હાઇડ્રોક્લોરિક એસિડનું તાપમાન જે માનો કે 148 ડિગ્રી સેલ્સિયસ છે તો હું બે મિશ્રણ ભેગું કરીને હું એને ગરમ કરું તો શું થાય તો કે પાણી પેલા 100 ડિગ્રી સેલ્સિયસ થી બહાર નીકળશે ઈ વરાળ બનશે વરાળને ઠંડી પાડો એટલે પાણી છૂટું પડી ગયું હવે ઈ 100 ડિગ્રી પછી શું થઈ ગયું પાણી નીકળી ગયું તાવ 101 ડિગ્રી નહીં થતા બરોબર ઓ પછી વચ્ચે ગાવ જવા વિધિ કોણ વિધિ કાયદો કરી તો તમે એને નિશ્ચિત પદ્ધતિથી છૂટું પાડી દો પણ પ્રશ્ન ક્યાં છે તો કે આ બે એક આ 125 ઉપલી ડુબાડી બેમાંથી એક કોઈ છૂટા પડે ને એટલા માટે મેં તમને કીધું આ એવું મિશ્રણ છે કે આ બેને તમે ભેગા કરો પછી છૂટા પડી શકે નહીં મતલબ એ નિસ્યંદન જેવી પદ્ધતિથી પણ અલગ કરી શકાતા નથી અમુક આવા અમુક ની અંદર કેવું હોય તો કે જે મૂળ તાપમાન છે એના કરતા નીચા તાપમાન મૂળ તાપમાન કરતા નીચા તાપમાન અથવા તો અમુક એવા છે કે જેના મૂળ તાપમાન કરતા ઊંચા તાપમાન શબ્દ બોલને શબ્દને આ જે એઝોટ્રોપ છે આ એઝોટ્રોપના બે પ્રકાર છે એક ન્યૂનતમ ઉત્કલન એઝોટ્રોપ બીજું શું છે કે બીજું છે મહત્તમ ઉત્કલન એઝોટ્રોપ હવે સમજો ન્યૂનતમ ઉત્કલન એઝોટ્રોપ છે એનો હું એક્ઝામ્પલ તમને આપું પેલા એક્ઝામ્પલ આપું કે 55% ઇથેનોલ પ્લસ 5% તાપમાન નીચું હોય તો એનો મતલબ એમ થાય કે ઓછા તાપમાને સમાન રૂપાંતર પામે બાષ્પની અંદર હવે તો નીચા તાપમાને બાષ્પમાં રૂપાંતર પામે તો એનું બાષ્પ દબાણ કેવું થાય કારણ કે આ ઉકળશે એની બદલે સમાન રૂપાંતર પામવા મળશે બાષ્પની અંદર સંતુલન અવસ્થાની અંદર તમે એને ભેગા કરી એક પાત્રની અંદર ભરી દીધા હોય ને દાખલા તરીકે મારી પાસે આ પાત્ર છે આ પાત્રની અંદર આ મિશ્રણ છે મારી પાસે બે પણ એમાંથી
જેનું તાપમાન છે એના કરતાં પણ નીચા તાપમાને આ પ્રવાહી છે એમાંથી સીધું અહીંયા આખું મિશ્રણ કોઈ એક ઘટક ની વાત નથી કરતો હું આખું મિશ્રણ અહીંયા આવશે આ પાછા અહીંયા આવશે અને અહીંથી પાછા આ ઘટકો એ ઉપર સમગ્ર સંતુલન થશે એનો મતલબ એટલે કે નીચા તાપમાને બાષ્પીભવન બનવા પડશે એનો મતલબ એવો થયો કે અહીંયા ન્યૂનતમ ઉત્કલન જેવો હોય તો બાષ્પ દબાણ વધે હવે બાષ્પ દબાણ ક્યારે વધે કે બાષ્પ દબાણ ક્યારે વધે જ્યારે રાઉલ્ટના નિયમથી દબ નીચેનો હોય ત્યારે ગુણાકારમાં રાઉલ્ટના નિયમથી દબ નીચેનો પીધો તો કે ભાઈ ઇન્ટરનલ બાષ્પ દબાણ 18 ડિગ્રી સેલ્સિયસ મને મળે હતો પાણીનો બાષ્પ દબાણ 100 ડિગ્રી સેલ્સિયસ મળે હતો એના કરતાં પણ નીચા તાપમાનેનો બાષ્પ દબાણ મળ્યું સેમ રાઉલ્ટના નિયમમાં પણ એ જ વસ્તુ છે બરોબર એટલે એ અને બી જે ઘટકો હોય એના કરતાં એ બી ઘટક છે એનો બાષ્પ દબાણ વધારે છે આ જ વાત હવે મહત્તમ ઉત્કલન એઝોટ્રોપની વાત કરો તો મહત્તમ ઉત્કલન એઝોટ્રોપના એક્ઝામ્પલની અંદર 68% નાઇટ્રિક એસિડ અને 32% ધારો કે નાઇટ્રિક એસિડનું તાપમાન 63 ડિગ્રી સેલ્સિયસ છે ધારો કે અને પાણીનું 100 ડિગ્રી સેલ્સિયસ છે તો આ જે મિશ્રણ છે એ આ મિશ્રણ 120 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉપસ્થિત મતલબ આ બે ઘટકોનું તાપમાન જેના કરતાં કઈ નવા તાપમાને ઉપર છે મતલબ એનો એવો થયો કે એને બાષ્પમાં આવતા વધુ વાર લાગશે એનો મતલબ એમ કે બાષ્પ દબાણ ઘટે બાષ્પ દબાણ ક્યારે ઘટે તો કે એ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન જ્યારે દર્શાવે ત્યારે એનું બાષ્પ દબાણ છે ઓછું હોય સમજમાં આવે છે આવું એટલા માટે થાય કે નાઇટ્રિક એસિડના પાણીના અણુઓ છે આવી રીતે બંધન એટલે આપણે આપણે એક્ઝામ્પલ મેં તમને વાત કરી એવી રીતે વાત બરોબર તો આ જે મિશ્રણ છે તે રાઉલ્ટના નિયમથી ધન અને ઋણ ગણાને લેવા દેવા પણ છે એઝોટ્રોપને અને નથી આ બંને સાથે એઝોટ્રોપ વસ્તુ આખી તમે સમજો કે એઝોટ્રોપ છે એ એઝોટ્રોપ કેવું છે કે એ એવું મિશ્રણ છે કે જે એકબીજાની અંદર ભળી જાય પછી તમે એને છૂટું પાડી શકતા નથી અને એના બે પ્રકાર પડે ન્યૂનતમ ઉત્કલન એઝોટ્રોપ અને મહત્તમ ઉત્કલન એઝોટ્રોપ કે એવું એઝોટ્રોપ કે એનું જે મિશ્રણ છે એ એના મૂળ તાપમાન કરતાં નીચા તાપમાને ઉપર એટલે ન્યૂનતમ ઉત્કલન આપણે નામ લેતો અને નીચું તાપમાન એને બે કરતા હોય તો સીધી વાત છે કે એનું બાષ્પ દબાણ વધે બરોબર અને બાષ્પ દબાણ વધે એ શું હોય કે રાઉલ્ટના નિયમથી ધન વિચલન હોય આપણે નહીં ગણાય બરોબર સે એના જેવું મહત્તમ ઉત્કલન એઝોટ્રોપ બરોબર કે જેની અંદર એના મૂળ તાપમાન કરતા કે નવા તાપમાને આ મિશ્રણ ઉકળે એટલે નામ મહત્તમ ઉત્કલન બરોબર અને જો તાપમાન વધારે જોઈએ મૂળ તાપમાન કરતા એનો મતલબ એમ કે બાષ્પશીલ ઘટક ઓછો હોય બાષ્પશીલ ઘટક ઓછો હોય તો એનું બાષ્પ દબાણ ઓછું હોય બાષ્પ દબાણ ઓછું હોય એ વાત આપણે રાઉલ્ટના નિયમથી ઋણ વિચલનની અંદર કરીએ છીએ આ આજનો જે લેક્ચર છે એ ઘણો બધો અગત્યનો છે તમને આમાંથી તફાવત પણ પૂછી શકે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ તફાવત પણ પૂછી શકે બરોબર ધન વિતરણ અને ઋણ વિતરણનો પણ તમે તફાવત પૂછી શકે એટલે આમાં કોઈ ડરવાની બાબત નથી એકદમ સરળ વસ્તુ છે પણ સમજવાનું છે કે આકર્ષક આંતરક્રિયા કેવી રીતે થાય આકર્ષક આંતરક્રિયા તમને ખબર પડી જાય એટલે બાકીનો આખો જે ટોપિક છે એકદમ સરળ છે ફરી પાછા આપણે આગળના લેક્ચરની અંદર મળશું ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ